નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. હું છું આપની સાથે પ્રિયંકા. વાત કરીશું સૌપ્રથમ એક મહત્વપૂર્ણ સમાચારની. આજે વિધાનસભામાં રજૂ કરાશે અવિશ્વાસની દરખાસ્ત. વિધાનસભા અધ્યક્ષ સામે કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત આજે રજૂ કરાશે. નિયમ 103 મુજબ શૈલેષ પરમાર આ પ્રસ્તાવ રજૂ કરશે. જો કે વિધાનસભા ગૃહમાં ચર્ચા થવાની શક્યતા બિલકુલ નહીવત જોવા મળી રહી છે. અત્યાર સુધી 17 અધ્યક્ષો સામે અવિશ્વાસની દરખાસ્ત ગૃહમાં આવી ચૂકી છે, પરંતુ તેના પર ક્યારેય કોઈ ચર્ચા નથી થઈ શકી. જોકે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ જશે. કોંગ્રેસે હવે પોતાના 3 ધારાસભ્યોના સસ્પેન્શનને રદ કરાવવા માટે આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાની રણનીતિ બનાવી લીધી છે. જોઈએ આ અહેવાલ. અધ્યક્ષ પર અન્યાયનો આરોપ. અવિશ્વાસની દરખાસ્તને 17 ધારાસભ્યોનું સમર્થન. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ભલે સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યા, પરંતુ 10 જ દિવસમાં તેમના પર લાગ્યો છે અન્યાયનો આરોપ અને વિધાનસભામાં રજૂ કરાઈ છે અવિશ્વાસની દરખાસ્ત. હવે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર વિધિવત રીતે આ પ્રસ્તાવને ગૃહમાં દાખલ કરશે, જેને કોંગ્રેસના 17 ધારાસભ્યો સમર્થન આપશે. આ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ થયાના એક સપ્તાહમાં તેના પર ચર્ચા થશે. જોકે સત્તા પક્ષ એવા પ્રયત્નો કરી રહ્યું છે કે વિપક્ષ આ દરખાસ્ત પરત લઈ લે અને સમાધાનકારી વલણ માટે સરકારે પોતાની તરફથી તમામ દરવાજા ખુલ્લા હોવાના સંકેતો આપ્યા છે. જોકે કોંગ્રેસ પોતાના 3 સસ્પેન્ડેડ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરાવવા માંગે છે, જ્યારે સત્તા પક્ષ બંને મામલા અલગ રાખવા માંગે છે. સત્તા પક્ષના નેતાઓ દબાયેલા અવાજે માને છે કે અધ્યક્ષ જે પણ નિર્ણય કરે છે તે આખરી નિર્ણય ગણાય છે, પરંતુ વિપક્ષનો તર્ક છે કે અધ્યક્ષ પણ નિયમોથી બંધાયેલા છે. વિધાનસભાના નિયમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કોઈ ધારાસભ્યને 1 વર્ષ કે 3 વર્ષ માટે ગૃહની બહાર રાખી શકાય. કોંગ્રેસ અન્ય રાજ્યોના અધ્યક્ષોના રૂલિંગ, બંધારણીય જોગવાઈ વગેરેના ઉપયોગથી પોતાની વાતને સાચી સાબિત કરી શકે છે. જો કોંગ્રેસ પોતાની શરતો ઉપર અડગ રહે અને સત્તા પક્ષ પણ પીછેહટ ન કરે તો અવિશ્વાસની દરખાસ્તને ગૃહમાં ચર્ચા માટે વિલંબમાં મૂકી શકે છે, જેના માટે તેઓ ચર્ચાને 28 માર્ચ સુધી પણ લંબાવી શકે છે. આવા સંજોગોમાં સત્તા પક્ષને સમાધાન માટે વધુ સમય મળી શકે અને જો કોંગ્રેસની શરતને માની લેવામાં આવે તો વિપક્ષ સ્વયં અવિશ્વાસની દરખાસ્તને પરત ખેંચી લે તેવું પણ બને, અથવા તો ચર્ચા સમયે દરખાસ્ત કરનાર ધારાસભ્ય ગૃહમાં ઉપસ્થિત જ ન રહે જેથી ચર્ચામાંથી બચી શકાય અને આ દરખાસ્ત ઉડી જાય. હાલ તો બંને પક્ષોએ સામસામે તલવારો ખેંચેલી છે. બંને પક્ષો પોતપોતાની રીતે અને શરતો ઉપર સમાધાન ઇચ્છી રહ્યા છે. જોકે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થઈ તો રાજેન્દ્ર ત્રિવેદીની પ્રતિષ્ઠા જરૂરથી ખરડાશે. ગીતા મહેતા, News 18 ગુજરાતી, ગાંધીનગર. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સામે કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિપક્ષને અપીલ કરતા જણાવ્યું છે કે ગૃહની પરંપરા અને ગરિમા જળવાવવી જોઈએ. તેમણે કોંગ્રેસના આ દરખાસ્ત પાછી ખેંચી લેવા પણ અપીલ કરી છે. ગુજરાત વિધાનસભામાં આજ દિવસ સુધી પરંપરા રહી છે, કુંદનલાલ ધોળકિયા અધ્યક્ષ હતા ત્યારે એના વિરુદ્ધ પણ દરખાસ્તો આવતી હતી. અત્યાર સુધીમાં અનેક અધ્યક્ષો ઉપર દરખાસ્તો આવી છે, પરંતુ એની ચર્ચા અને એનું મતદાન કદી હાઉસમાં થયું નથી. એ પરંપરા જાળવી રાખવા હું કોંગ્રેસના મિત્રોને અપીલ કરું છું અને વિધાનસભાની ગરિમા, અધ્યક્ષની ગરિમા, આફ્ટર ઓલ અમ્પાયર ઇઝ ધ અમ્પાયર. એનો નિર્ણય કોઈને ગમે ન ગમે તો એ તો લોકશાહીમાં અધ્યક્ષના નિર્ણયો એ સ્વીકારવા જ પડે અને એ દિશામાં કોંગ્રેસના મિત્રો પોઝિટિવલી આ વિષયને લઈને નિર્ણય કરશે તેવી અપેક્ષા રાખું છું. રાજ્યમાં પાણીની અછત મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે 31 જુલાઈ સુધી રાજ્યમાં પાણીની તંગી નહીં વર્તાય. રાજ્ય સરકારે આ માટે આગોતરું આયોજન કર્યું હોવાની ખાતરી પણ સીએમ રૂપાણીએ આપી છે. અગાઉ પણ કીધું છે, આજે પણ ગુજરાતની જનતાને હું એશ્યોર કરું છું કે જુલાઈ 31 સુધી ગુજરાતમાં પીવાના પાણી અંગેની સરકારે ટોટલ માસ્ટર પ્લાન બનાવી લીધો છે, પૂરતું પાણી છે અને પીવાના પાણીમાં ક્યાંય તકલીફ નહીં પડે એ પ્રકારની આખી વ્યવસ્થા
રાજ્ય સરકારે બનાવી છે, જિલ્લા કલેક્ટરોને પણ આદેશ અપાણા છે, દર અઠવાડિયે પાણી સમિતિની મિટિંગ મળે, બધા ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થાય, ટેન્કરો પણ છૂટથી આપવા કે જેથી કરીને ક્યાંય લોકોને પીવા માટે ને વાપરવા માટે પાણીની તકલીફ ન પડે એ દિશામાં સરકારે છૂટ આપી છે. તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાએ જણાવ્યું છે કે નર્મદાથી વિસ્થાપિત લોકો છે તેના માટે વપરાય છે કરોડો રૂપિયા, અમારા જ બજેટના વપરાય છે આ રૂપિયા, જો નર્મદાનું પાણી અમને જ મળતું નથી. નર્મદા નિગમને શેર મૂડી ફાળા માટે પણ દર વખતે 2007 થી લગભગ 300 કરોડ થી એમને ચાલુ કરેલું અને અત્યારે પણ 200 કરોડ દર વખતે એમાં ફાળવવામાં આવે છે. એક વખત 700 કરોડ પણ ફાળવેલા. એટલે આ શાના માટે ફાળવે છે અમે માગણી કરી તો એમને એમ કહ્યું કે જે નર્મદાથી વિસ્થાપિત જે લોકો છે એમના સ્થાપન માટે, એમના ઉપયોગ માટે અમે વાપરીએ છીએ. એક બાજુ અમારો સમાજ વિસ્થાપિત થાય છે અને બીજી બાજુ અમારા જ વિકાસના પૈસા એમાં વાપરવામાં આવે છે. અમારા જે લોકો છે એને પાણી મળતું નથી, સિંચાઈની સગવડ મળતી નથી, એટલે ડબલ અમને નુકસાન થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી જનતાના વિકાસને લઈને સરકાર બિલકુલ ગંભીર નથી, તેમના માટે ફાળવાતા નાણાંનો પણ યોગ્ય ઉપયોગ ન થતો હોવાનું અશ્વિન કોટવાલે જણાવ્યું હતું. હીરો કંપની હોય, હેરક્યુલસ કંપની આવી કોઈ ભગવા કલરની સાયકલ બનાવતા નથી, આવી નકલી સાયકલો. તમે કેમ મસ્કરી કરવા માટે આદિવાસી બાળકોને તમે ભગવા કલરની સાયકલ આપો એવી આપણે એમને જોડે વાત કરી. 40,000 કરોડ આદિવાસી સમાજ માટે વાપર્યા એની પણ વાત કરે છે. ત્યારે અમે કીધું જો ખરેખર 40,000 કરોડ રૂપિયા આદિવાસી સમાજમાં વપરાયા હોત તો આદિવાસીઓના ઘરો જે છે સોનાના નળિયા એનાથી મઢી ગયા હોત. એમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે એક સંપ લાગતી કોંગ્રેસમાં અંદરખાને ફરી એકવાર કકડાટ શરૂ થયો છે. ભરતસિંહ સોલંકીની નારાજગી અને રાજીનામાની ચર્ચાઓની વાત લીક થઈ. શું ભરતસિંહે રાજીનામું આપ્યું કે પછી તે વાત માત્ર એક અફવા છે? આ ઘટનાક્રમ અંગે જુઓ અમારો આ વિશેષ અહેવાલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાના અહેવાલોથી કોંગ્રેસમાં અફરાતફરી મચી ગઈ. જો કે સોમવારની મોડી સાંજે ભરતસિંહ સોલંકી સ્વયં મીડિયા સમક્ષ આવ્યા અને સ્પષ્ટતા કરી કે પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું. આ અંગે માધ્યમોમાં ચાલતા અહેવાલો તથ્યવિહોણા છે. હું કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકે પાર્ટીમાં છું અને હાઈકમાન્ડના આદેશ અનુસાર કામ કરતો રહીશ. કોંગ્રેસને બહોત કુછ દિયા હૈ ઓર મેં કોંગ્રેસ પાર્ટી કા સોલ્જર હું, રાહુલ જી કા સોલ્જર હું. મેં રાહુલ જી કો યે કહા હૈ કે મુજે જો ભી કામ આપ બતાયેંગે વો કામ કરું. રાજકીય જાણકારો ભરતસિંહના રાજીનામાના ઘટનાક્રમને ગુજરાત કોંગ્રેસમાં ચાલતી આંતરિક લડાઈ ગણાવે છે. કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે એક ધીરે બે શિકારનો દાવ રમ્યો લાગે છે. દિલ્હી દરબારમાં ભરતસિંહ સામે થઈ રજૂઆત. ભરતસિંહે પોતાની ઇમેજ ચમકાવવા ગોઠવી ગેમ. રાહુલ ગાંધીને મળી પોતાનું રાજીનામું સોંપી દીધું. સોલંકીના વિરોધીઓએ તે વાત માધ્યમોને જણાવી. રાહુલ ગાંધીએ ન સ્વીકાર્યું ભરતસિંહનું રાજીનામું. નવી ટીમ ન બને ત્યાં સુધી કાર્યરત રહેવા સૂચવ્યું. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના કેટલાક નેતાઓ પાસેથી ભરતસિંહ સોલંકીના નજીકના લોકોએ પૈસા ઉઘરાવવાની ચર્ચા ચાલી હતી. તેને લઈને દિલ્હી હાઈકમાન્ડ સુધી આ ફરિયાદ ગઈ હતી અને પ્રદેશ કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓએ આ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ અધિવેશન બાદ જે રીતે ભરતસિંહ સોલંકીએ પોતાના રાજીનામાનો જે દાવ ખેલ્યો છે તેને લઈને જે તમામ હરીફો છે તેને ચિત કરવાનું કામ ભરતસિંહ સોલંકીએ કર્યું છે. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા નવી ટીમ તૈયાર કરી રહ્યા છે, જેમાં કેટલાક નવા ચહેરાને તક આપશે અને ગુજરાતમાંથી ભરતસિંહ સોલંકીને દિલ્હી મોકલવાની હિલચાલ છે. પ્રદેશ કોંગ્રેસના કહેવાતા પાંચ પાંડવો એક સંપ થઈ ભરતસિંહને પછાડવાની તૈયારીમાં છે. ગુજરાતના કોઈ પૂર્વ પ્રદેશ પ્રમુખને નવેસરથી તાજ સોંપાઈ શકે છે. જો કે રાજીનામાની અટકળો વચ્ચે ફરી એકવાર ભરતસિંહ પક્ષમાંના જ પોતાના વિરોધીઓ પર ચડિયાતા સાબિત થયા છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
બ્રેક બાદ સ્વાગત છે આપનું સમાચારોમાં. વાત કરીશું અરવલ્લીની, કે જ્યાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીના માલપુર નજીક એક પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વાત્રક નદીની કોતરમાં આ પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તાંત્રિક વિધિના બહાને એક તાંત્રિકે આ દુષ્કર્મ આચર્યું છે. આ અંગે પીડિત પતિ અને પત્નીએ તાંત્રિક સામે હાલ ફરિયાદ નોંધાવી છે. તાંત્રિક વિધિના નામે એક પરિણીતા પર અરવલ્લીના માલપુર નજીક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વાત્રક નદીની કોતરમાં આ પરિણીતા સાથે એક તાંત્રિકે દુષ્કર્મ આચર્યું છે. જોકે હાલ આ પતિ પત્નીએ આ તાંત્રિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફી મામલે યોજાયેલી સુનાવણીમાં કોર્ટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ સ્કૂલ 2018-19 એક સાથે ફી લેવા માંગતી હતી, જેના વિરોધમાં વકીલ દેશરત્ન નિગમે રજૂઆત કરી હતી અને ટર્મ વાઇઝ ફી લેવાનું જણાવ્યું હતું. આ મામલે કોર્ટે પ્રાઇવેટ સ્કૂલનો ઇરાદો સમજીને સમગ્ર કેસની સુનાવણી 4 એપ્રિલના રોજ હાથ ધરી છે. टाइम आगे बढ़ाना चाहते थे कि वो बोल रहे थे कि उनको सुना नहीं गया फी एग्जेंप्शन लिमिट वगैरह के लिए, तो स्टेट ने बोला कि जी हाँ उनको सुना गया है. और इस बात पे चर्चा थोड़ी देर तक कोर्ट में चली, लेकिन कोर्ट को शायद ये लग गया कि ये टाइम आगे बढ़ाना चाहते हैं प्राइवेट स्कूल वाले, तो इसलिए उन्होंने कहा कि हम इस मामले को पूरी तरह एक ही तारीख को सुन के और इस पर फैसला दे देंगे. और इसकी गंभीरता को देखते हुए इस केस की उन्होंने एक महीना डेट पहले कर दी. पहले 3 मई को सुना जाने वाला था, अब उसको 4 अप्रैल को कर दिया, एक महीना पहले बढ़ा दी डेट उसकी. તો જે રીતે પ્રાઇવેટ સ્કૂલોએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો કે 2018-19 વર્ષ માટે તેઓ એક સામટી ફી લેવાના હતા, જોકે સરકારે સ્કૂલોના ઈરાદાને સમજીને હાલ તેની સુનાવણી, જે આ મામલે સુનાવણી થવાની હતી, તેને આગામી 4 એપ્રિલના રોજ આ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાલ હાથ ધરવામાં આવશે અને વકીલ દેશરત્ન નિગમે એક રજૂઆત કરી હતી અને જેમાં તેમણે જણાવ્યું હતું કે ટર્મ વાઇઝ ફી લેવાનું જણાવ્યું હતું. વાત કરીશું ધોરણ 10 ગણિતના પેપરમાં જે છબરડા થયા હતા તે અંગે વાલીઓને નિરાશા હાથ લાગી છે. ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ફેર પરીક્ષા નહીં લઈએ. ધોરણ 10 ગણિતનું પેપર અઘરું હોવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું પૂછાણું હોય અથવા તો પુસ્તક સિવાયનું પૂછાણું હોય એની પણ તાત્કાલિક તપાસ કરવી જોઈએ. અને ગુજરાતના બાળકોને, કારણ કે 11મું અને 12મું ધોરણ 10 માર્કના આધારે 11મું અને 12મું નક્કી થવાનું હોય તેવા સંજોગોની અંદર ગુજરાતના બાળકોના ભવિષ્યની સૌને ચિંતા છે, ત્યારે રાજ્ય સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ એ જડતાને ન અનુભવે અને સંવેદનશીલ બને. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ અને નિદત્ત બારોટે ધોરણ 10 ગણિતનું પેપર ફરી લેવા અધ્યક્ષને પત્ર લખ્યો છે, જેમાં રજૂઆત કરાઈ છે કે પ્રશ્નનો ક્રમ સરળથી કઠિન તરફનો હોવો જોઈએ. શરૂઆતમાં પ્રમાણમાં સરળ પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થી પૂર્ણ આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે છે. આ વખતના ગણિતના પેપરમાં તેનાથી તદ્દન વિપરીત વ્યવસ્થા જોવા મળી હતી, જેમાં બ્લુપ્રિન્ટ મુજબના કોઈ ધારાધોરણ જળવાયા નથી અને પ્રકરણ પ્રમાણે પ્રશ્નોનો ગુણભાર પણ નથી જળવાયો. નાના બાળકોના માનસ પર અત્યંત વિપરીત અસર પડતા તેઓ આગળના સરળ મુદ્દાઓ પણ સારી રીતે લખી શક્યા ન હોવાની વ્યાપક ફરિયાદ અનેક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કરી છે.
ગઈકાલના પ્રશ્નપત્ર આપીને બહાર આવ્યા પછી અનેક શાળાઓમાં એવી ફરિયાદ હતી કે વિદ્યાર્થીઓ રડતા મોઢે બહાર આવ્યા હતા. જ્યારે આપણે ભાર વગરના ભણતરની વાત કરતા હોઈએ અને જ્યાં માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્ર કાઢવામાં નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એનો પ્રયત્ન કરવાનો અમે પત્ર લખ્યો છે. હવે વાત કરીશું રજળપાટની. રાજ્યમાં બોર્ડની પરીક્ષા અને પાણીની પારાયણ આ બંનેની જ સર્વત્ર ચર્ચા ચાલી રહી છે. શું તમને એક અટપટો સવાલ સૂઝે કે ક્યારેય પાણીની પણ પરીક્ષા હોઈ શકે? પાટણના સમી તાલુકાના વેડ ગામે પાણીની પરીક્ષા યોજાઈ જેમાં પાણીને મળ્યા 0 માર્ક્સ. અહીંના લોકો માટે પાણી બન્યું છે અભિશાપ. રસોઈ બનાવતી પત્ની, ચાર બાળક અને માતા પિતા, આ જયંતિભાઈનું વિશાળ કુટુંબ આમ તો કોઈ પણ તકલીફની સામે ઝઝૂમવા સક્ષમ છે, પરંતુ 15 દિવસ પહેલા આવેલી તકલીફ પરિવાર માટે અસહ્ય બની રહી છે. આજે હું ફાઇલ જોઈ રહી છું તે જયંતિભાઈ ઠાકોરની છે. જયંતિભાઈ ઠાકોર 15 દિવસ પહેલા હોસ્પિટલાઇઝ થઈને આવ્યા છે. મોતના મુખમાંથી તેઓ પાછા આવ્યા છે. ગામમાંથી અમને આ માહિતી મળી અને અમે પહોંચી ગયા છે જયંતિભાઈના ઘરે. જયંતિભાઈ હાલ અમારી સાથે છે. જયંતિભાઈ, તમને શું થયું હતું? 15 દિવસ પહેલા તમે હોસ્પિટલાઇઝ થયા હતા, શું કારણ હતું? કારણ કે હું બીમાર પડ્યો હતો એટલે મને દવાખાને દાખલ કરેલો હતો. મને ફેફસાની અંદર કફ થઈ ગયેલા હતા અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન તમને કરવામાં આવ્યું, ડોક્ટરે શું કારણ કીધું તમને? અમને એમ કીધું કે ફેફસાની અંદર તમારે કફ થઈ ગયેલા છે, એની રસી બની ગયેલી છે, તો એનું ઓપરેશન કરવામાં આવશે. તો એના કારણે મને દાખલ કરેલો હતો. તો મારો એનો ખર્ચો લાગેલ છે 80-90 હજાર રૂપિયા ખર્ચો લાગ્યો છે. જયંતિભાઈના પૈસા પર ફેરવાઈ ગયું પાણી, તે પણ ખારા દહ જેવા પાણીને કારણે. સમી તાલુકાના વીડ ગામમાં ઘરે ઘરે આ દશા છે. ખારું પાણી પીવા મજબૂર છે ગામ. લોકો પેટ, પથરી, દાંત, ખંજવાળ સહિત અનેક રોગના ભોગ બન્યા છે. 5000ની વસ્તી ધરાવતા આ ગામમાં રોજિંદા અનેક લોકો બીમાર રહે છે, જે અંગે સરપંચ છગનભાઈએ ચોંકાવનારી હકીકત રજૂ કરી. ફરીને અમે 4 વર્ષ ત્યાં રિપોર્ટ મેળ્યા ને બોર વિશેમાં, પણ એનો રિપોર્ટ આવ્યો, પણ એનો રિપોર્ટ એવો આવ્યો ફેલ બોર છે, છતાંય બોર ચાલુ. ગામના મુખી જ પાણીને નાપાસ ગણાવે છે. અહીંના મોટા ભાગના લોકો પાણીજન્ય રોગથી પીડાય છે. જીવન જીવવા માટે જરૂરી પાણી જ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે, છતાં લોકો તે પીવા મજબૂર છે. 4 વર્ષ પહેલા જ રિપોર્ટ આપ્યો હતો લેબોરેટરી તપાસમાં, અને એ લેબોરેટરી તપાસમાં પાણીનો રિપોર્ટ નપાસ થઈને આવેલો છે, અને એ પાણી અમારે યુઝ કરવું પડે છે, અને એ પાણીથી અમારે બીમારી બહુ ભયંકર ફાટી નીકળી છે. સાંધા દુખે છે અને પગના પકડાય છે સાંધા, અને આવી માથાની બીમારીઓ છે, પથરીનો દુખાવો શરૂ થાય છે. વેડમાં કેનાલ કે કૂવો નથી, ફક્ત બોર મારફતે જ પાણી મળે છે. આ ખારું પાણી શરીર માટે નુકસાનકારક હોવા છતાં લોકો માટે તેના સિવાય કોઈ વિકલ્પ નથી. આ ખારું પાણી મેળવવા માટે પણ મહિલાઓ રાત્રે બેડાની લાઈન લગાવીને ગોઠવાઈ જાય છે. આ પાણીને કારણે રોગ થાય છે? કોઈ આ રોગ થાય છે? નહીં. કયા કયા રોગ થાય? ભાવતો જ નહીં પાણી, ગતું ભાવતું જ નથી. કયા કયા રોગ થાય છે બેન? તાવ આવે, પગ તૂટે, કમર દુખે, પેટમાં થોડો થોડો દુખાવો થાય, આમ ભરાવ રહે પેટમાં. ખાવાથી આપણે ખાય ને એટલે તકલીફ પડે, પછી પાણીની બીમારીથી. ખાવા ઓછું ભાવે પછી. અને ગામની કેટલી મહિલાઓ અહીંયા ભેગા થાય, ઓછા બેડા દેખાય છે આજે? હજુ હાલ ચાલુ થયું એટલે ઓછી છે. હમણાં ઘડી પાસે જુઓ એટલે અહીં માતી ના હોય એટલી બધી આલુ ભેગી થાય આજકાલ, એટલે બહુ પાણી ની ત્રાસ થાય પાણી માટે. માટીના માટલા તો ફોડી જ નાખે ગતું.
રોગ નો ભોગ બને છે અને આજ પાણી તેમને માટે જીવન પણ છે અને જોખમ પણ છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, વેડગામ, પાટણ. એક અગત્યના સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં ડીસા ધાનેરા હાઈવે પર જીરું ભરેલી એક ટ્રક પર લૂંટ ચલાવાઈ છે. રૂપિયા 22 લાખનું જીરું લૂંટીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. રાજસ્થાનથી જીરું ભરીને આ ટ્રક ઊંઝા જઈ રહી હતી, તે દરમિયાન આ લૂંટ ચલાવાઈ હતી. ટ્રક ચાલકને બંધક બનાવીને 4 શખ્સોએ આ લૂંટ ચલાવી હતી. ટ્રક અને ડ્રાઈવરને થરાદ પાસે મૂકીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. ડ્રાઈવરે રૂપિયા 22 લાખના જીરોની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. તો આ મુદ્દે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા આનંદ જયસ્વાલ. જી આનંદ, જણાવશો કે શું છે આ સમગ્ર મામલો? પ્રિયંકા, બનાસકાંઠા જિલ્લામાં જીરું ભરેલી ટ્રકની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. વાત કરું તો રાજસ્થાનથી આ ટ્રક ચાલક જીરું ભરીને 22 લાખ રૂપિયાનું જીરું ભરીને ઊંઝા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ધાનેરા પાસે ટેટોડા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા 4 શખ્સોએ તેની ટ્રક લૂંટ થોભાવી હતી અને બાદમાં ટ્રક ચાલકને બંધક બનાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈ જીરું ખાલી કરી જીરુંની લૂંટ ચલાવી હતી અને છેલ્લે આ ટ્રક ચાલકને થરાદ પાસે મૂકી 4 જણા લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. બાદમાં આ ટ્રક ચાલકે જીરું અને ટ્રક માલિકને વાત કરી હતી અને રાજસ્થાનથી ટ્રક માલિક અને ડ્રાઈવર બધા ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી અજાણ્યા લૂંટારૂઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેને પગલે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા લૂંટારૂઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી જી, આભાર આનંદ આપનો આ સમગ્ર માહિતી બદલ. તો સમાચાર સતતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.